ના આ ફોન તમે કર્યો છે કે એને કર્યો છે? હા તો પણ તમે તમે તમારે મને સીધું પૂછવું હતું ને? નહીં, મેં પ્રિયંકા સાથે લગ્ન કરી લીધા છે. લગ્ન? હા, મેરેજ, મેરેજ, યસ. આ તમારી દીકરી છે ને અંશુયા, એની ટકટકથી કંટાળીને પ્રિયંકા સાથે હું પરણી ગયો છું. ને તમે છે ને બાપુજી આ સીધો ફોન કરીને મને પૂછ્યો હોત ને તો આ દુનિયામાં આ ન્યૂઝ સાંભળવાવાળા તમે પ્રથમ વ્યક્તિ હોત. લોકોની વાત સાંભળીને અહીંયા ફોન નહીં કરો ને, હું ત્રાસી ગયો છું આની ટકટકથી. ના તો હલો હલો, તમારી દીકરીનું એટલું બધું લાગતું હોય ને તો તમે મારે ઘરે આવીને એને લઈ જઈ શકો છો. મારા ઘરના દરવાજા મેં ખુલ્લા રાખ્યા છે, આ એના જતા રહેવા માટે જ. હા, આવી જાઓ. હા, પ્રિયો આવું છું. અરે શું આવું છું, આવું છું, આવું છું, કેટલી વાર છે હજુ? ચાલો બસ 5 મિનિટ. અરે 5 મિનિટ કેટા કેતા પોણો કલાક થઈ ગયો. તું આવે છે કે પછી એકલો જ જાઉં? આવું છું, આવું છું, આવું છું. ટડન. હે, કેવું લાગું છું? એકદમ જસ્સી જેવી. યસ માય અરમાન સર. તું કોઈ પણ ગેટઅપમાં મને બહુ ગમે છે, રિયલી. તું જાણે છે આજે આપણા લગ્નને 1 મહિનો પૂરો થયો. ખરેખર જાનું ખબર જ નહીં પડી આપણે બંને જણા સાથે કેટલું ફર્યા, કેટલી ફિલ્મો જોઈ, કેટલું શોપિંગ કર્યું. ખરેખર આ દિવસો હું મારી જિંદગીમાં નહીં ભૂલી શકું. યુ હેવ મેડ માય લાઈફ સો બ્યુટીફુલ, બ્યુટીફુલ. એનીથિંગ ફોર યુ જાનું. હા, રિયલી યુ હેવ ડન વન્ડર ટુ મી. તમે ન હોત તો મારું શું થત? મારી સાથે ડબલ ગેમ રમી રહી છે. ઓ માય ગોડ, હું તને નહીં છોડું. તારા પપ્પાએ ક્યારેય આટલા વર્ષોમાં મારી સાથે આ રીતે મિસબિહેવ નહોતું કર્યું. મમ્મીજી સાચું કહું તો તમે પણ પપ્પાજી જોડે સારું વર્તન નહોતા કરતા. સુરભી, સુરભી સાચું બોલે છે. મેં એમની સાથે કોઈ દિવસ સારો વ્યવહાર નહોતો કર્યો. અરે હંમેશા શંકા કુશંકાઓ કરી, પણ મારા મનમાં એમના માટે કોઈ દિવસ ખરાબ ભાવના નહોતી. હું તો એમના ભલા માટે જ કહેતી હતી. પણ મમ્મી, તારે છે ને પપ્પા ઉપર આટલું બધું કડક થવાની જરૂર નહોતી. અરે માણસ એક વાર ખાડામાં પડે તો બીજી વાર સંભાળીને પોતાની જાતને ચાલતા શીખી લે છે માણસ. તું કોઈ માણસની વાત કરે છે, પણ આ તો તારા પપ્પાની વાત છે. એમને ખાડામાં પડવાની વાત તું વિચારી શકે છે, પણ હું નહીં. હા, પણ અંતે મળ્યું છું કે કાંઈ નહીં. અરે ધીરુભાઈ અંબાણીના ઘરમાં જેટલા ઝઘડાઓ થતા નથી ને, એટલા ઝઘડાઓ આપણા ઘરમાં થાય છે. અને જે લોકો એટલા ફેમસ નથી, એટલા ફેમસ આપણે લોકો થઈ ગયા છે. ગલીમાં કૂચામાં આપણા ઘરોની વાત ચાલે છે બધે ઠેકાણે. ખબર નથી પડતી શું બેઠું. ઓ માય ગોડ, અત્યાર સુધીમાં 45 ફોન આવી ગયા છે અને મેં 54 લોકોને જવાબ આપ્યા છે. અબ તક 56. હલો, પ્રણય બોલું છું. હા હા, પિંકુ બોલું છું. હા હા, નહીં નહીં ભાઈ, હા મારી વાત સાંભળો ભાઈ. તમે જે પણ કાંઈ સાંભળ્યું છે ને એ સાચું જ છે. હાજી હા હા, મારા પપ્પાએ બીજા લગ્ન કર્યા છે. હા, ને નવી મમ્મી પણ અમારી સાથે જ રહે છે. હા હા હા, એનો કાર્ટૂન જેવો ભાઈ રવિ એ પણ અહીંયા જ રહે છે. હા ભાઈ, હા ના ના, નવી મમ્મી કોલેજમાં ભણવા માટે જાય છે. હા, અને પછી પપ્પાને આવીને ભણાવે છે. બીજું કાંઈ પૂછવું તારે? તમને કાંઈ ખબર પડે તો અમને કહેજો, મૂકી દે ચમચો. કોનો ફોન હતો? કોઈ લલ્લુરામનો ફોન હતો. એ કોણ? હું લલ્લુરામ એટલે હું, મારો ફોન હતો. ચાલુ સમજાતું નથી, આપણું આ ઘર છે કે ઇન્ક્વાયરી કાઉન્ટર છે? ઘડી ઘડી લોકો મને પૂછાપૂછ કરે છે. આ મમ્મી, સૌથી પહેલા મને એક ફોન આવ્યો હતો, એ મને ખબર શું કે? આમ તમારા ઘરમાં બે બે મમ્મી હોય તમને કેવું લાગે? અને પાછો મને પૂછે કે તમને કેવું લાગે? અને હા, પેલો બીજો માણસ મને ખબર ફોનમાં શું પૂછે છે? આમ છોકરી, તમારી જે નવી મમ્મી છોકરી જેવી લાગે, આમ કોલેજમાં જતી હોય ને આવતી હોય, તમને આમ ગમે? અને મમ્મી કેવું ગમે ખરું? કમાલના બધા લોકો છે, હું જવાબ આપીને કંટાળી ગયો છું. મમ્મીજી ખબર છે, ગઈકાલે હું કેટી પાર્ટીમાં ગઈ હતી, ત્યાં બધે મને મારી ફ્રેન્ડ્સ પૂછે, તમારે પપ્પાજી તમારી નવી મમ્મીને શું કહીને બોલાવે? તો તે શું કહ્યું? જાનુ જાનુ. મને ખબર હતી, મને ખબર હતી આવું જ કંઈક થશે.
લોકોને બીજાના ઘરમાં શું ખરાબ થાય છે એ જાણવામાં બહુ રસ છે. તો હવે હું પણ લોકોને એથી પણ વધારે મસાલો મળે ને એવું કંઈક કરીને બતાવીશ. એટલે મમ્મી તો શું કરવાની છે? તારા પપ્પાએ આ ઉંમરે મારો હાથ છોડીને કોઈ બીજાનો હાથ પકડ્યો છે, તો હવે હું પણ એમનો હાથ છોડીને કોઈ બીજાનો હાથ પકડીશ. મમ્મીજી, આ ઉંમરે તમને આવું કરતા શરમ નહીં આવે? કેમ, તારા પપ્પાને શરમ ના આવી તો હું શું કામ શરમાઉં? હવે પછી હું મારી બાકીનું જીવન બસ એમના જ શરણમાં વિતાવીશ. સુરભી, તું પણ ચાલ મારી સાથે. મમ્મીજી, મારું શેર બજાર તો મારી જોડે જ છે, પછી હું શું કામ આવું? હા સુરભી, મારા સાથે જે થયું એ તારા સાથે ક્યારેય ન થવું જોઈએ. પણ હવે હું મારું જીવન બસ ભગવાનના ચરણમાં જ વિતાવી દઈશ. હવે આ ભગવાન કોણ છે? પેલો નાકા પડે છે, પેલો પંચર રિપેર કરે છે. શું વાત કરે છે તું? હું ઉપરવાળા ભગવાનની વાત કરું છું. મમ્મીજી, હું તમને જવા નહીં દઉં, હું તમને આત્મહત્યા કરવા નહીં દઉં. અરે, આત્મહત્યા કરવાની વાત કોણ કરે છે? અરે, હું તો ભક્તિના રંગમાં રંગાઈ જવાની વાત કરું છું. પણ એ પહેલા મારે એક છેલ્લું કામ પતાવવાનું છે. કયું કામ? તારા પપ્પાના લગ્નનું રિસેપ્શન. વોટ? યસ રવિ, હવે આપણા લગ્ન વચ્ચેની બધી જ નડતરો દૂર થઈ ગઈ છે. હા, એ તું તારા મમ્મી પપ્પાને મનાવજે, હું મારા મમ્મી પપ્પાને મનાવીશ. ના રવિ, આપણે આપણા લગ્નની ખબર એમને પરણ્યા પછી જ આપીશું. એ આ તારું ઘરનું નાટક ક્યાં સુધી ચાલશે? બસ થોડા સમયમાં પૂરું થઈ જશે. જલ્દી પતાવ. હવે આ તું પેલા બુઢ્ઢા સાથે જે પત્ની બનીને ફરે છે, મારાથી બિલકુલ સહન નથી થતો. જાનુ, મને થોડોક સમય આપ. એક વાર પેલા બુઢાઓ જાનુને જોરદાર ઝટકો આપી દઉં ને, પછી આપણે બંને જણા અહીંયાથી કે દૂર ભાગી જઈશું. એ તારી આ કોલેજનું શું? મને તારા પપ્પાનું બહુ ટેન્શન થાય છે. મને તો લાગે છે કે તારા પપ્પાએ ક્યાંક તારા ઉપર જાસૂસ ના બેસાડ્યા હોય. ડોન્ટ વરી ડાર્લિંગ, આપણને બંનેને ઓળખતું અહીંયા કોઈ જ નથી. મારે કોઈ સગવાલું નથી. એટલે હું પણ નહીં. જાનુ, તું મારું બચ્ચું છે. એને આઈ લવ યુ. અયો વ્યંકટેશ્વરા, હેલ્પ હેલ્પ. અરે બીબીસી હમકો બોલા, યે દોનો પે વોચ રખના, બરા બરકા વોચ રખા હૈ. અરે બિચારા આલોકનાથ કો પોપટલાલ બનાને કા પ્રોગ્રામ બનાતા હૈ. અયો કુછ તો કરના હી પડેગા. આજ મેરે બાપ કી શાદી હૈ, આજ મે. આ શાબાશ શાબાશ. આ હા, ગાર્ડન પણ આપણે શણગારવાનું છે. ઓકે, હા ભલે ભાઈ આવે એટલે મોકલા. હા, ચિંતા નહીં કરો. એ ભાઈ, એ લાઇટિંગ બરાબર કર. હા, મારા પપ્પાના લગ્ન છે આજે. ક્યાં વાત હૈ, ક્યાં. અરે સરસ સરસ. સાંભળો સાંભળો કાકા, અહીંયા 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 પણ લગાડો. એકદમ ઘર સ્વચ્છ જોઈએ. સુસ્વાગતમ. ક્યાં વાત. ટિંકુભાઈ, કોના લગ્ન છે? મારા બાપના. કેમ, કઈ વાંધો તમને? બાપના લગ્નમાં ડેકોરેશન કરતા પહેલી વાર છોકરાને જોયો હશે. એ તું તારું કામ કર ને ચિરકોટ. એ જી, હું કેવી લાગું છું? એકદમ લગ્નમાં શણગારેલી ઘોડી જેવી. એ તમારો અવાજ કેમ ગધડા જેવો લાગે છે? આ તો હું બોલું છું. માફ કરજો ભાઈ, મેં તમને આ સમજ્યા એટલે ગધડા જેવા કહ્યું. હસ્યા, ચલો બહાર નીકળો. ચલો ચલો બહાર નીકળો. સાહેબ સાહેબ, આ ફુગર લઈ જાઓ, મજા કરો, ફોડો. ચીરગોડાયા ફોડી દેકે. સાંભળો પહેલા મને એ કહો, આમંત્રણ તમે કોને કોને આપ્યા છે? જો તને ગણાવું, ડેકોરેશન વાળો, આઈસ્ક્રીમ વાળો, કેટરિંગ વાળો, પાણીપુરી વાળો, ભેલપુરી વાળો, ચાઇનીઝ વાળો, જેટલા પણ વાળાઓ છે ને બધાને. તમે આવા બધાને બોલાવ્યા છે? આ લોકોને મેં ઓર્ડર આપ્યા છે. તો ઇન્વિટેશન કોને આપ્યું છે? એટલે આમંત્રણ ને. અરે એનું લિસ્ટ તો બહુ લાંબુ છે, હું તો ગાંડો ગાંડો થઈ ગયો છે. જો આ પકડ, કેતિયા, કેચ 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 કેચ, બસ 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 બસ. હવે નામ ખલાસ થઈ ગયા. સાંભળ, સુભાષભાઈ, કાંતિભાઈ, મગનભાઈ, ચંપકભાઈ, અરવિંદભાઈ, હિતેશભાઈ, મનીષભાઈ, ગાંધીભાઈ, હા બધાને, બધા લોકોને મેં આમંત્રણ આપ્યા છે. આ બધું હાર ને ફુગ્ગા ને બધું લગાડ્યું શાના માટે? શું છે? જાનુભાઈ આવ્યા. આવો 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 જાનુભાઈ. હવે એક કામ કરો, તમે આવ્યા છો ને તો અમારા પપ્પાના રિસેપ્શનમાં તમે ચોક્કસ આવજો. શું વાત કરો છો, આને તો અણવર થવું પડશે. અણવર? પપ્પાના લગ્ન ક્યારે થયા? કેમ આમ કરો છો? એક મહિના પહેલા. કોની સાથે? આ તારો ભાઈ છે, છોકરી સાથે.
છોકરી કોણ છે જેને આમ તમારા સદભાગી હેન્ડસમ પપ્પાને હા પાડી?